રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે. નવસારી, વડોદરા, તાપીમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. અલગ અલગ પાંચ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. નવસારીમાં કે જ્યાં ભારેથી ભારે વરસાદ હજુ પણ પડી શકે છે, પરંતુ વરસાદી માહોલ ત્યાં છવાયેલો છે, જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થયો છે. એ જ દ્રશ્યો તાપીમાં, લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પણ પડી છે. કમરસમાં પાણી ભરાયા છે અને એક લોકો પણ ફસાયા છે. જામનગર કે જ્યાં વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે, નવા નીરની આવક થઈ રહી છે, જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, તો વડોદરામાં પણ મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોઈ રહ્યા છો. અને આ તરફ સુરતના દ્રશ્યો કે જ્યાં પણ વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે સ્થાનિકો પારાપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ પણ એટલી જ છે. પૂર્ણા નદીના જળસ્તર ઘટતા નવસારીવાસીઓને આખરે રાહત મળી છે. નવસારીમાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો. પૂર્ણા નદીમાં પાણી ભયજનક સપાટીથી નીચે ઉતર્યા છે. પૂર્ણા નદીમાં હાલ જળ સપાટી 21 ફૂટ છે. નવસારી શહેરમાં પણ પૂરના પાણીનો નિકાલ હજુ નથી થયો. જોકે થોડો થોડો પાણીનો નિકાલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘુસ્યા હતા. વરસાદી પાણીના કારણે લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે. રાકેશ, વરસાદી માહોલ છવાયેલો છે, વરસાદે વિરામ લીધો, પાણીનો ભરાવો થયો છે, અંતે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવસારીમાં શું સ્થિતિ? જો બિલકુલ, નવસારીમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે નવસારીની જે પૂર્ણા નદી છે તે બંને કાંઠે થઈ હતી અને જે પોતાની ભયજનક સપાટી વટાવી જતા આ પૂર્ણા નદીના જે પાણી છે તે નવસારી શહેરમાં જે પ્રવેશતા ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. નવસારીનો કોઈક એવો વિસ્તાર બાકાત રહ્યો ન હતો કે જ્યાં જે આ પૂરથી પ્રભાવિત થયો ન હોય, પરંતુ આ વચ્ચે જે પૂર્ણા નદીનું જળસ્તર છે તે હાલ ઘટ્યું છે અને જે 30 ફૂટ સપાટી હતી તે હાલ 19 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. હાલ આપણે જ્યાં ઊભા છે નવસારીની આ પૂર્ણા નદી છે અને જોઈ શકાય છે કે પૂર્ણા નદીનું જે જળસ્તરની જે સપાટી છે તે 19 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. ગત રોજ જે આ પિલર છે એ પિલરના ઉપર જે જળસ્તરની જે સપાટી હતી તેને લઈને જે પૂર્ણા નદીના પાણી છે તે નવસારી શહેરમાં પ્રવેશતા અનેક જે વિસ્તારો છે તે પૂરથી પ્રભાવિત થયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આજે પણ જે બંને કાંઠે છે તે પૂર્ણા નદી હાલ વહેતી જોવા મળી રહી છે અને પાણીનો ધસમસ્ત પ્રવાહ પણ અવિરતપણે હાલ આગળ વધી રહ્યો છે. એક નયન રમ્ય નજારો પણ પૂર્ણા નદીના કાંઠે હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજની પરિસ્થિતિને લઈને આપણે જાણવાનો પ્રયાસ કરીશું. નવસારીના આપણા સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. સ્નેહલભાઈ, જણાવજો, આજે નવસારીવાસીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. નવસારીવાસીઓએ કઈ રીતે રાહત અનુભવી છે અને હાલ હવે તંત્ર તરફથી શું કામગીરી? જી, ચોક્કસથી જો વાત કરીએ તો ગઈકાલે જે રીતના જે પૂર આવ્યું હતું જેનાથી નવસારી શહેર આખું જરબંબાકાર થયું હતું. જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી આપણને નજર આવી રહ્યું હતું. પરંતુ આ જે પરિસ્થિતિ છે એ મોડી રાત સુધી યથાવત રહી હતી. જોકે રાત્રે બાદ જે છે તે નદીના પણ જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને શહેરમાં જે પાણી જે ભરાયા હતા એ પણ ઓસરી જવા પામ્યા હતા, જેનાથી હાલ જે છે તે ઠેરે ઠેર ગંદકી જોવા મળી રહી છે અને જે ગંદકીના કારણે હવે તેનું સફાઈ અભિયાન જે છે તે નગરપાલિકા દ્વારા તેમજ જે વહીવટ તંત્ર છે તેના દ્વારા શરૂ કરવામાં આવનાર છે અને સફાઈ અભિયાન જે છે તે પૂર્ણ થયા બાદ જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તે લોકોને પરત તેમના ઘરે મોકલવામાં આવશે. ખાસ કરીને સફાઈ અભિયાનની વાત કરી તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે, કારણ કે પૂરના પાણી ઘરોમાં પણ ફરી વળ્યા હતા. તો તેવા સંજોગોની અંદર આરોગ્ય લક્ષી કામગીરી કઈ રીતની? જી, ચોક્કસથી જો જોવા જઈએ તો આરોગ્યની જે વાત કરવાની આવે તો આરોગ્યને લઈને ગઈકાલથી જ વહીવટી તંત્ર જે છે તે એલર્ટ હતું અને જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યાં પણ આરોગ્યની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી અને સાથે જ આજે જે છે તે જેવી રીતના સફાઈ કરવામાં આવશે અને સફાઈની સાથે સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવશે અને રોગચાળો ન ફાટી નીકળે તેનું પણ સંપૂર્ણ ધ્યાન જે છે તે વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
પૂરના પાણીના કારણે કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં રોડ રસ્તાઓ પણ હાલ જે છે તે પડી ભાંગ્યા છે, તો આવી સ્થિતિની અંદર તંત્રની શું હવે તૈયારી રહેશે? જી, જો વાતો રસ્તાની જો વાતો કરવાની આવે તો ગઈકાલે જે છે તે પંચાયત વિભાગના જે 70 થી પણ વધુ રસ્તાઓ જે હતા તેને બંધ કરવામાં આવ્યા હતા, અને જે સ્ટેટના જે છે તે 6 થી 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. હવે આ રસ્તા ઉપર જે છે તે ખાડાઓ મસ્ત મોટા પડી ચૂક્યા છે, ત્યારે આ ખાડાઓનું પુનઃ જે છે તે હવે જે માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા વહેલી તકે કરવામાં આવે તેવી જ શહેરીજનોની માંગ છે. જોકે હવે જે રસ્તાઓ છે તેનું રિપેરિંગ કઈ રીતના કરવામાં આવશે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તો બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે નવસારી વાસીઓએ સૌથી મોટી રાહત અનુભવી છે, કારણ કે પૂરના પાણી હાલ સંપૂર્ણ રીતે ઓસરી ચૂક્યા છે. કોઈક એવો વિસ્તાર બાકી હશે કે ત્યાં સામાન્ય જે પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હશે, પરંતુ તેના નિકાલ માટેની પણ કામગીરી તંત્ર તરફથી આરંભી દેવામાં આવી છે. પરંતુ એક શક્યતા અહીં ચોક્કસથી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે પૂરના પાણી ફરી વળ્યા હતા તે વિસ્તારોમાં જ્યાં કાદવ કિચડ થયો છે ત્યારે આ વિસ્તારોની અંદર રોગચાળો ફાટે તેવી પણ દહેશત છે. તેને લઈને તંત્ર તરફથી દવા છંટકાવ કરવાની જે તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે, અને પૂર્ણ નદીનું જળસ્તર હાલ 19 ફૂટ ઉપર પહોંચી ગયું છે. એટલે જે પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે અને 23 ફૂટથી પણ નીચે હાલ પૂર્ણ નદી છે તે વહેતી જોવા મળી રહી છે. જી રાકેશ, માહિતી બદલ આભાર આપનો. નવસારી પર દરિયાના ભરતીને પગલે જળ સંકટ ઊભું થયું છે. દરિયામાં શરૂ થયેલી ભરતીથી નવસારી પર ખતરો તોડાઈ રહ્યો છે. દરિયામાં ભરતીના કારણે પાણી ભરાવાનો ખતરો ઉભો થયો છે જળ સંકટના કારણે. તો પૂર્ણા અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. આકાશી આફતના આકાશી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તો અનેક નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને આ જ જળ સંકટના કારણે ખતરો પણ એટલો જ વધી ગયો છે. જનજીવન એટલું પ્રભાવિત થયું છે. પૂર્ણા અને અંબિકા નદી ભયજનક સપાટી પણ વટાવી ચૂકી છે. આસપાસના વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની અપીલ પણ કરવામાં આવી છે. દરિયામાં શરૂ થયેલી ભરતીથી નવસારી પર ખતરો તોડાઈ રહ્યો છે. અને એ જ દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે, કમરસમા પાણી ભરાયા છે. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પણ પડી રહી છે. અનેક લોકો આ વરસાદી પાણીમાં ફસાયા છે. જો કે આ વરસાદ આફતરૂપી વરસાદ બની રહ્યો છે, જેના કારણે લોકો પણ ત્રસ્ત બન્યા છે. નવસારીમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અને વોટરબોટનો સહારો પણ લોકોએ ઘરની બહાર નીકળવા માટે લેવો પડી રહ્યો છે. તો જળ સંકટના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. નવસારી શહેર પાણી પાણી થયું. રિંગ રોડ, બેસ્ત ખાડા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મચ્છી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જળ બંબાકારનો આકાશી નજારો પણ સામે આવ્યો છે. તો મચ્છી માર્કેટમાં પણ એ જ સ્થિતિ છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આકાશી નજારો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો નવસારીનો, કે જ્યાં પાણી જ પાણી ચારે તરફ છે. મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદે વિરામ લીધો છે, છતાં પણ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. તો બીજી તરફ જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. ચારે તરફ પાણી ભરાવાના કારણે ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. અને આ જ આશીર્વાદરૂપી વરસાદ ખેડૂતો માટે હવે આફત સમાન બની રહ્યો છે. આકાશી નજારો સામે આવ્યો છે. લોકો કમરસમા પાણીમાં બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરતના મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતુર બની છે, બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આ નદી ગાંડીતુર બની. પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો નદીમાં પાણીના આવકથી નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર પણ આવ્યું છે. તો આ દ્રશ્યો સુરતના જોઈ રહ્યા છો. પૂર્ણા નદીના કે જેનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને પાણીનો ધસમસતો પ્રવાહ, ડરામણા પ્રવાહના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી રહી છે, જેના કારણે આસપાસના લોકોને સચેત અને સાવધાન રહેવા માટે, એલર્ટ રહેવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે. મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતુર બની છે. વરસાદને લઈ
ગુજરાતમાં છ દિવસથી ખાડીપૂરની સ્થિતિ યથાવત છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વત ગામ વિસ્તાર છેલ્લા છ દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. સંપર્ક વિહોણા અનેક ગામો થયા છે. તો લીંબાત, પર્વત પાટિયા, ડુંબાલ હજુ પણ પાણીનો ભરાવો ત્યાં જોવા મળી રહ્યો છે. સુરત અને ઉપરવાસમાં વરસાદ ઓછો થતા ખાડીનું લેવલ ઘટ્યું છે. ખાડીનું લેવલ ઘટ્યું પણ ખાડીપુર હજુ પણ યથાવત છે. પર્વત ગામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જે આ છ દિવસથી સ્થિતિ એની એ જ થઈ રહી છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. તો આકાશી આફત સામે સુરતવાસીઓ લાચાર બન્યા છે. ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો. મધર ઇન્ડિયા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. તો મેઘમહેરના દ્રશ્યો પણ આ વરસાદના કારણે સામે આવી રહ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ, નયન રમ્ય નજારો સામે આવ્યો છે. ભારે વરસાદના પગલે આહલાદક વાતાવરણ પણ થયું હતું. સિઝનમાં બીજી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. તો અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. પાણીનો ધસમસતો પ્રવાહ, મેઘમહેરના દ્રશ્યો સામે આવ્યા છે. મધર ઇન્ડિયા ડેમના દ્રશ્યો છે જેનો આહલાદક નજારો સામે આવ્યો છે. વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે. વરસાદની સ્થિતિમાં રાજ્ય સરકાર એક્શનમાં. છેલ્લા બે દિવસમાં 14,552 નાગરિકોનું સ્થળાંતર. પૂરમાં ફસાયેલા 1,670 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું. નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર છે. તો અત્યાર સુધી નવસારીમાં 2,200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અડદાના કનાઈ ખાડીમાં ફસાયેલા 7 લોકોને બચાવવામાં આવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતમાં સૌથી વધુ 3,707 લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરાની વાત કરીએ તો 1,877, જ્યારે પોરબંદરમાં 1,560 નું સ્થળાંતર કરવામાં આવ્યું. વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. તાપીના ઉચ્છલમાં 2.5 ઇંચ વરસાદ થયો. છોટાઉદેપુરમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, જ્યારે આણંદમાં 2 અને વડોદરામાં 2.25 ઇંચ વરસાદ થયો. તાપીના કુકરમુંડા, સોનગઢમાં 1.5 ઇંચ વરસાદ થયો. પંચમહાલના જાંબુગોડા, વડોદરામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. તો અન્ય તાલુકામાં 1.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સામે આવી રહી છે. ગીર સોમનાથના ગીર ગઢડાના જમજીર ધોધમાં પાણીની આવક થઈ. જમજીર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલમાં ભારે વરસાદના કારણે ધોધમાં નવા નીરની આવક થઈ છે. તો ધોધના કારણે પ્રવાસીઓનો ધસારો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. આ નયન રમ્ય દ્રશ્યો જોવા માટે લોકો પણ એટલા જ આતુર છે. મેઘમહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના જે આ જમજીર ધોધ જેનો આહલાદક નજારો સામે આવ્યો છે. પાણીનો ધસમસતો પ્રવાહ, આ ધોધના કારણે લોકો પણ એટલા જ ખુશખુશાલ છે આ ધોધને જોવા માટે.